मित्रों आ झालोद दाहोद जिल्लानुं झालोद गाम छे अने आ विश्वकर्मा मंदिर छे। विश्वकर्मा भगवानना कारणे तमाम सर्जन एमने कारणे शक्य छे। जेटलुं पण कंस्ट्रक्ट जे काई बने छे आर्टनी दृष्टिए कंस्ट्रक्शननी एमां विश्वकर्मा भगवानुं मोटुं योगदान छे। एक वार जय बोलाई दे विश्वकर्मा भगवानी जय। तो झालोदना डिसिप्लिन वेल एज्युकेटेड लोको आपणी साथे छे। मने મારે પોતાના અંગત બધાને ગમા અણગમ હોય, મને સૌથી વધારે જ્ઞાતિ હોય તો વોહરા સમાજ મને બહુ ગમે। વેલ ડિસિપ્લિન, સૌમ્ય બોલે, ધીરે ધીરે બોલે। સર ઝાલોદમાં એવરીથિંગ ઇઝ ફાઇન? ફાઇન ફાઇન, બધું ઠીક છે, બધું સારું છે। હા પણ અહીંયા પબ્લિકને જરા સમસ્યા છે। અચ્છા, સમસ્યાઓ પણ છે, કોણ બોલશે સમસ્યાનું? કોણ બોલશે, શેની સમસ્યા છે? સમસ્યા તો સાહેબ જે બી છે, હવે કામ કરીએ છીએ એટલે ધીરે ધીરે સમસ્યા તો થોડી મોટી રહેશે। ને અત્યારે ભાજપ બધી જગ્યાએ કામ કરી રહ્યું છે, જે બી ખાડા રોડ રસ્તા બધાનું કામ ચાલુ છે। ચાચા, સફાઈની દ્રષ્ટિ આરોગ્ય એમાં કેવું છે? આમ તો સારું છે, નગરપાલિકાના કામ કરે છે, પણ અહીંયા ઝાલોદ સાહેબ છે ને સરહદી વિસ્તાર છે અને અહીંયા દારૂની હેરાફેરી બહુ થાય છે સાહેબ, અને ડ્રગ્સના રવાડે યુવા ધન ચડી જાય છે। એના માટે કંઈક સરકાર ઠોસ પગલાં લે, કેમ કે ત્રણ સરહદો લાગે છે। ત્રણ સરહદ હોવાથી તસ્કરી પણ, જોકે અત્યારે ગૃહમંત્રી અને સરકારી બાબતમાં કડકાઈથી કામ કરી રહ્યા છે, બહુ ગુનેગારોને પકડ્યા છે, આપ શું કહેવા માગો છો? હા, આપણે મીઠા ચોકથી ટાવર વિસ્તારમાં જે નગરપાલિકાનો વિસ્તાર છે ત્યાં આંગણવાડીની સુવિધા નથી, એટલે ગર્ભવતી મહિલાઓને અહીં સરકારી દવાખાને ધરમ ધક્કા ખાવા પડે છે, એટલે આંગણવાડીની સુવિધા થવી જોઈએ। મોટો સૌથી મોટી તકલીફ હોવા છતાં બહુ જ શાંતિથી કીધું કે આંગણવાડીની સુવિધા હોય તો ગર્ભવતી મહિલાઓનું ચેકિંગ થઈ શકે। સિનિયર સિટીઝન છે ચાચા, કેટલા વર્ષ છે તમારે? 87। કેટલા? 87। ઓહો, 87 વર્ષ! મોદી સાહેબના મિત્ર છે, મોદી સાહેબ તો મિત્ર છે, વાહ! કેવું લાગે છે શાસન દેશમાં? સારું સાહેબ, સારું કામ કરે છે, સારું કામ। શું નામ તમારું? ભગવાનદાસ સોચલ। શું? ભગવાનદાસ છોટાલાલ પંચાલ। ભગવાન દાસ છોટાલાલ નરેન્દ્ર મોદી સાહેબના મિત્ર છે, 87 વર્ષના છે, આરોગ્ય પણ સ્વાસ્થ્ય સારું છે, તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, દાદાને હાજરી લીધા, આપણે શું કહેવાનું છે? ઝાલોદ એક આદિવાસી વિસ્તાર છે, અહીંયા એવું છે કે અહીંના જે આદિવાસી ટ્રાઇબલ એરિયાના હિસાબે અહીંના જે લોકો છે, જે આદિવાસી સમાજના લોકો છે, એમને અહીંની રોજગારી મળતી નથી, એ રોજગારી મળવા માટે એમને બહાર જવું પડે, તો અમારા સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીં બધું ઝાલોદ ટ્રાઇબલ એરિયાના હિસાબ દાહોદ જિલ્લામાં એક રોજગારીનું કંઈ નખાય, એટલે અહીંની પબ્લિકને ત્યાં જવું નહીં પડે। જો અહીંની પબ્લિક રોજગારીના માટે ત્યાં જાય છે, જો અહીં રોજગારી મળતી હોય તો અહીંના એમના છોકરાઓને બી ભણતર સારું મળી શકે છે। આ મુદ્દો સારો છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અથવા કાંઈ પણ કરી અને રોજગારી આપવી જોઈએ, બરાબર? અહીંયા હોય શું સાહેબ, બોલો બોલો બોલો, શું કહેવા માંગો? આ સંતોષભાઈએ કીધું એમ, જે અગર કમાણી તકો અહીંયા જ ઊભી થાય તો ગામનો રૂપિયો ગામમાં રહે, તેથી ગામનો વિકાસ પૂરતો થાય। હવે બધું બધું તમે શું કહેવા માંગો? એમ કહું છું કે અહીંયા જીઆઈડીસીની એક વ્યવસ્થા થાય તો નાના મોટા ઉદ્યોગ શરૂ થાય તો લોકો કામે લાગે, બેઝિક જરૂરિયાત છે। મારા ગામ સહિત અનેક તાલુકાઓ જીઆઈડીસી ઝંખી રહી છે, અને મને લાગે સરકારે ઘણી બધી જાહેરાતો પણ કરી છે કે જીઆઈડીસી હોવી જોઈએ, તમે શું કહો? જીઆઈડીસી શું ફાયદો થાય? જીઆઈડીસી હોય તો ગામમાં રોજગાર વધે, ને ગામનો તરક્કી બી થાય, ને લોકોને બીજો રોજગાર મળી રહે, ને એના બદલામાં લોકોનો વેપાર ધંધા વધારે ખુલે। જીઆઈડીસી સત્વરે આવી જોઈએ। રેલવેનું શું પ્રોબ્લેમ? રેલવેનું સાહેબ, અહીંયાથી રેલવેનું કંઈક કરે, કેમ કે વર્ષોથી માંગણી છે સાહેબ આપણા, રેલવેમાં શું નથી, સ્ટેશન નથી, યાર રેલવે નથી, રેલવે જ નથી, રેલવે નથી તો બહુ તકલીફ પડે, આ તો અમરેલી જવું છે, અમરેલીમાં રેલવે નથી, મીટર ગેજ છે, છુક છુક ગાડી, બ્રોડ ગેજ નથી। આ રેલવે માટે હું છે કાંઈ કાચો માલ મળી છે, ટ્રાન્સપોર્ટ હોય તો મૂકવું પડે, તો ઉદ્યોગો અને કારખાના કેવો મોટા શેપ રાખી શકે, એના માટે કહે છે। તમે માળા પહેરીને ક્યારે હરખાવો છો? એમાં હરખા કેટલા દાંત કાઢે? ના 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 ના, એટલે એટલો હેનો રાજીપો એટલો બધો? એવું કશું નથી, સુખી માણસ આ યુગમાં હસી શકે, ફાઇનાન્શિયલ સારું હોય છે, પરિવારમાં સારું હોય છે, બોલો બોલો શું કહેવાનું? બસ કશું નહીં, કશું સુખી માણસને કશું ન કહેવાનું હોય। ચાચા આપ શું કહો? સિનિયર સિટી લો પકડી લો। ઝાલોદમાં એક તો પહેલી વાત તો ટ્રાફિકની સમસ્યા છે, આડેઘડ દબાણો થાય છે, એટલે રોડ રસ્તા પર એટલા ટ્રાફિક જામ થાય છે, આવવા જવાની બી ઘણી આફત પડે, બીજા રોડ બી હમણાં અમારા આખા ઝાલોદ ગામના રોડ તૂટેલા છે।
તો આપની એજ કેટલી છે? તમારી એજ કેટલી? મારી 8-65. સિનિયર સિટીઝન છે, બહુ સાચી વાત કહે છે. એન્ક્રોચમેન્ટ એ નગરપાલિકાના પ્રમુખે કરવું જોઈએ. બહુ નકરું ટેન્ડરમાં ધ્યાન ન દેવાય. લોકોની પાયાની સુખાકારીઓ આપી છે. મહિલાઓ પણ 2-3 છે, આપણે એમને પણ પૂછીએ. મંદિર છે, સાંજનો સમય છે, આપણે મહિલાઓને પૂછીએ. બેન, શું નામ છે તમારું? પારુલબેન. પારુલબેન, કેવું છે ઝાલોદમાં? ઝાલોદમાં સારું છે આમ તો બધું. ટ્રાફિક છે? હા, ટ્રાફિક બહુ છે. બીજો શું સમજ છે? પાણી આવે? પાણી આવે છે. ગટર? ગટર બધું, ગટર અહીં અમારે મુવાડામાં ગટર છે, પણ અહીં ગાડી રોડ સ્ટેશન એરિયામાં રોડ બહુ ખરાબ છે. સ્ટેશન એરિયામાં રોડ ખરાબ છે. વધુ બે. હા માં, શું નામ છે આપનું? ભાનુબેન. ભાનુબેન, શું તકલીફ છે? અમારે અહીં ગાડી ઝાલોદની અંદર બીજું બધું શાંતિ છે. ગટર યોજના થઈ છે, પણ નામ પૂરતી જ છે. ઘણી જગ્યાએ એવી ગટરો ઉભરાય છે કે જેનો હદ નથી. એ ગંદકી આગળ લોકો કેવી રીતે ઊભા રહેતા હશે? અમુક તો શાકભાજીની દુકાનો લઈને બેઠેલા છે, ત્યાં તમે જુઓ તો ઘણી ગંદકી છે. બીજું કે અહીં આગળ કોઈ સરકાર એવા કોઈ ઉદ્યોગ શરૂ કરે કે જેથી પબ્લિક જે બહાર જઈ રહી છે એ બહાર ના જાય, અને ગામનું નાણું અને ગામના વ્યક્તિઓ ગામમાં જ રહે અને ગામ ભરચક લાગે. અનુમાનની વાત સાચી છે. આમાં રાજ્ય સરકાર કે મોદી સાહેબ કે તમારા નાના ગામમાં ગટર ન કરી જાય, તમને નગરપાલિકાના કાઉન્સિલર તરીકે એટલે છૂટ્યા હોય કે તમારે ગટર, અને ગટરનો પ્રોબ્લેમ થાય ને એટલે મહિલાઓનો મગજ ફરી જાય, કારણ કે એને સૌથી વધારે પીડાઈ થાય. સ્વચ્છતા એનો આગ્રહ હોય. ભાનુબેન તો રોજગારીની બાબત, તમે શું કહો છો? જયશ્રીબેન પંચાલ. અહીંયા રોડનો બહુ જ પ્રોબ્લેમ છે. રોડ એટલા બધા ખરાબ થયેલા છે, સ્ટેશનથી આ મંદિર સુધી આવું બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. અને ગાડી પર બેઠેલા હોય તો આમ પડી જઈએ એવો અહેસાસ થાય, અને બધાને કમરોની તકલીફે થઈ જાય છે. અને આ મંદિરની આગળ જે કચરાનું અહીં મૂકેલું છે ને એ ખાસ તો હટાવવા જેવું છે. અહીં મંદિરની આગળ સારું નહીં લાગે. અહીંયા જરાક કચરો હોય તો બધાને ગંધાય છે, એટલે કોઈને ગમે ના એવું એમ. એટલે જરા ચોખ્ખાઈ ગામમાં પણ ચોખ્ખાઈ કરવા જેવી છે. ગામમાં પણ બહુ જ ગંદકી હોય છે, અને બધા મંદિર આગળ જ બધા કચરાના ઠાલવીને જતા રહે છે કચરાવાળા. મહિલાઓનો જ વિભાગ ચાલે, તમે શું કહો છો? હું તો એટલું જ કહેવા માંગુ છું કે અમારા કોઈ પણ વિસ્તારમાં આંગણવાડી છે નહીં, અને જ્યારે પણ આંગણવાડી નહીં હોતી તો મહિલાઓ જ્યારે ગર્ભ હોય ત્યારે એ લોકોને રસી મૂકાવવા માટે બહુ તકલીફ પડતી હોય છે. એ લોકોને બહુ જગ્યાએ ફાંફા મારવા પડતા હોય છે, અને નાના છોકરાઓને પણ કશે પણ કંઈ આંગણવાડીના હિસાબે કોઈ ભણતર ઉપર નથી હોઈ શકતું. એટલે ઝાલોદની સમસ્યાઓ બહુ નાની છે. નગરપાલિકા કે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી કે નરેન્દ્રભાઈનું પણ એ બહુ કામ નથી. મંદિર, વિશ્વકર્મા મંદિરની સામે જે કચરો છે એ હટાવી દેવામાં આવે, આંગણવાડી છે એ તુરંત શરૂ કરવામાં આવે. બીજી કોઈ વિશેષ માંગણી એમણે કરી નથી. અને બેને જે કીધું કે જે કોણ બોલશે, આવો આવો, શું નામ છે? મારો ઉઝેફાભાઈ છે, નિહાલ. અહીંયા એક ઝાલોદ નગરપાલિકામાં અર્બન હેલ્પ સેન્ટર આવેલું છે, પણ અહીંયા કોઈ બી જાતની કંઈ દવા કે કંઈ પ્રાથમિક સુવિધા એવું કંઈ મળતું જ નથી. એ બી સરકારને એમ કહીએ છીએ કે જલ્દથી જલ્દ ચાલુ કરે અને એના પર ખાસ ધ્યાન આપે. એના માટે ખાસ આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે ઉજેફાભાઈ જેવા સજ્જન વેપારી માણસ અર્બન હેલ્થની જ્યારે માંગણી કરતા હોય તો ત્યાં, એટલે ડૉક્ટર નથી કે છે એને, પણ કોઈ એને શોભાના કાંઠે જેવું છે. સરકારે તો બધી વસ્તુ મૂકી દીધી છે. એક જો બોલો, મારે એમ કહ્યું છે સાહેબ કે આ સરહદી વિસ્તાર છે, અહીંયા બ્રાઉન સુગર, અફીણ, ગાંજા, ચરસ બધું જ આ ઝાલોદમાં મળે છે. હવે આ ક્યાંથી ને કેવી રીતે આવે છે એ માટે પોલીસ તંત્ર જાગૃત થાય, ને અહીંયા ઝાલોદના આજુબાજુના એરિયાના યુવા ધન છે હમણાં ખતમ થવાના આરે આવી રહ્યું છે. સર, ઓવરઓલ સ્થિતિ કેવી છે ઝાલોદની? આમ તો સારી છે, ખૂબ સારી છે. સરકારના કામથી ખુશ? ખુશ છે. અને પણ સરકારની મારી વિનંતી કે 50 વર્ષથી રેલવે તથા ઉદ્યોગોની વાતો કરો છો, તમે બીજી વાર આવી ગયા છો, તમે કોઈ રજૂઆત કરી બી નથી એવું લાગે છે મને આના પરથી. એટલે મને એના પર થોડું કેવી લાગે કે તમે બી કંઈક વાત કરતા નથી બરાબર સરકાર સાથે. યુટ્યુબમાં છે મારો વિડીયો, મેં કીધું કે હું તો અને ગામની અંદર છે ને સીઝનિયા ધંધા ચાલે છે. 3-4 મહિને ધંધા ચાલે, 5-6 મહિના લોકો બધા બંધ થઈને બેસી રહે છે. કોઈ એટલી આવક નથી સાધનો લોકો પાસે. એમને હું રજૂઆત કરું છું સરકારને, હું હાથ, મારી સિસ્ટમ એવી છે કે હું હાથ પગ જોડીને કહું કે ભાઈ ઝાલોદના લોકોને એટલી એટલી વસ્તુ આપો. પણ હવે ભાઈ રેલવેનો પ્રશ્ન છે, રેલવેમાં તો અમારે એટલા મોટા મોટા નેતાઓ છે ને, બહુ ત્રાસ થાય કોઈ રીતે. એ વાત કરશો એટલે સરકાર સાંભળે એવું લાગે છે, અને અમારા નેતાઓ બી તમારી સાથે રહેશે. મારું તમને સાચું કહેતો મારું આમ ભલે તમને બોલે મારું મારી ઘરવાળી એટલું નથી માનતી. એટલે બરાબર છે.
એટલે બસ આટલું જોઈએ છે. જી સર, જય ભલે. જાલોદમાં બસ સ્ટેન્ડ છે પણ જોઈએ એટલી દાહોદ જવા માટે પણ બસો અમારે નથી. કલાક બબે કલાક ઊભા રહીએ ત્યારે દાહોદ જવાની બસો મળે છે. એટલે બસોનો રૂટ વધે, બસો વધારે મુકાય એ માટે પ્રયત્ન કરવાની જરૂર. અને ચોમાસામાં બસ સ્ટેન્ડથી આ બાજુનો જે રસ્તો ખરો વિશ્વકર્મ મંદિર બાજુનો, એ ચોમાસામાં એટલો બધો તૂટી ગયો કે અમારા જેવા જે ઘરડા છે એમને કમરના મણકાની તકલીફ થઈ જાય. અત્યારે એમનું કામકાજ ચાલુ છે બરાબર છે, પણ રોડ એવો બનવો જોઈએ કે વારંવાર તૂટે નહીં એમ. એટલે આમાં જે કોઈ સત્તાધીશો છે એને બહુ ખોટું લગાડવા જેવું નથી, કારણ કે વિધાનસભાની ચૂંટણી છે, લોકો એની સમસ્યાની વાત કરે. અમને પણ એવું કહેવામાં આવે છે કે ક્યારેક તમે નેગેટિવ ચલાવો છો, કોઈ કે પોઝિટિવ ચલાવો છો. અમારું મેઇન, અમારું મેઇન કામ એવું છે કે સાવ કોમન મેન, જે બધા જ તમારા અલગ અલગ પાર્ટીના મતદારો છે એમની વાત તમારે સુધી હળવાશથી પહોંચે. તમે કંઈક કહેવા માંગતા તમે આ સોરી તમે કહો. અહીં આપણે સફાઈ કામદારો 25-25 વર્ષથી કામ કરે છે હંગામી ધોરણે, પણ એને કાયમી કરવામાં આવતા નથી. અને આ લોકોએ કોરોનામાં બી બહુ સારું કામ કર્યું છે અને બહુ મહેનતથી કામ કર્યું છે, તો એમને કાયમી કેમ નથી કરતા લોકો? આના માટે જોરદાર તાળી પડો. એટલા માટે કે સફાઈ કર્મચારી તરફથી, એક મિનિટ ને, એમને સફાઈ કર્મચારી તરફથી કોઈ નહીં હોવા છતાં એમને એને પીડા થઈ કે એને કોરોનામાં દિલ લગાડી અને કામ કર્યું, એને કોરોનામાં એટલે આટલી બધી ગંદકી સાફ કરે, બિચારા એટલા ઝઝૂમતા હોય, તમે એને યાર બીજા બધા ખર્ચા પાડી દો છો તો એને કાયમી કરી દેવા જોઈએ. આપનું નામ? તમે શું કામ કરો છો? શિક્ષક હોવા છતાં એને સૌથી અંતિમ સમાજનો સૌથી અંતિમ વર્ગની ચિંતા થઈ, એ માટે મને એમના પર બહુ સન્માન થયું. માણસ પોતપોતાના પોતપોતાની માંગણીઓ તો કરે, પણ જે છેવાડાના માણસ જેની છે, જેનું કોઈ, જેને બોલતા પણ નથી આવડતું, વાહ, મને સાહેબ માટે માન થયું. હા બોલો બોલો, તમે મોડા આવ્યા. ના આવી ગયો તો પણ પાછો ગયો તો. જાલોદ નગરમાં જેવી રીતે જાલોદ દાહોદમાં છાપ તળાવ છે એવું મોટું રામસાગર તળાવ આવેલું છે, જો એને ડેવલપ કરવામાં આવે તો આજુબાજુના વિસ્તારમાં ફરવાલાયક સ્થળ બની શકે છે. અને એની જ નજીકમાં બાળ ક્રીડાંગણ છે, તો ત્યાં કદાચ 5-10 વર્ષથી એ બગીચાઓમાં કોઈ સમારકામ પણ નથી થઈ, ને કદાચ કોઈ બાળક ત્યાં લપસણી ખાતો હોય કે એવું કરે ને તો એને ઈજા થઈ જાય એવી સ્થિતિમાં છે, તો તે પણ સુધારો કરવો જોઈએ એવું છે. આપનું નામ? મનીષ પંચાલ. મનીષભાઈ, બાળ ક્રીડાંગણનો પ્રશ્ન હતા ને તો છોકરાને હારે લેતા આવ્યો, પણ છોકરાઓને આવવામાં બહુ લાવવું નહીં, બગડે ખબર ને. ના તો બગડેલા છે એટલે વાંધો નથી. ના ના, બાળકો તો ભગવાનના સ્વરૂપ હોય છે. તો રામસાગર તળાવ રિનોવેશન થવું જોઈએ કે શું કરવાની જરૂર છે? એને બ્યુટિફિકેશન થવું જોઈએ. હા, બ્યુટિફિકેશન થવું જોઈએ, જેથી કોઈ ધાર્મિક સ્થાન અથવા બગીચા જેવું કરીને બોટ વોટ મૂકીને એમાં બેટ આવેલા છે, બેટ પર કોઈ સારું એ થાય ને તો નગરમાં ફરવાલાયક એક મોટું સ્થળ બની શકે એવું છે. અને હાલમાં એની આજુબાજુ પણ ફરવા જેવું છે, પણ ત્યાં જે કતલખાના છે એનું વેસ્ટેજ નાખવાનું હોય તો કોઈ તળાવ પર પણ જાય ને તો એટલી પણ એટલી બધી દુર્ગંધ મારે છે કે ત્યાં કોઈ બેસી નથી શકતું. કોઈ કંઈ કહેવા માંગે છે? આવી જાઓ. સુખી મના. નગરપાલિકાની ગ્રાન્ટ આવી ગઈ છે તળાવ બ્યુટિફિકેશનની, એટલે ટૂંક સમયમાં કામ ચાલુ થશે. તમે નગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરો છો, તે બોલતા હો તો મારે તમારો જવાબ લેવાનો હતો. હવે આંબળો બે કામ કરી દેજો, વિશ્વકર્મા ભગવાન નગરપાલિકામાં તમારો હોદ્દો હું છું, કાઉન્સિલર છે. તો તમે તો કેવા હંતાઈને બેઠા હતા, હું તો મેં તો કોને કહેવું છે. તમે એક કામ કરો, સૌથી પહેલાં આ ચાર બહેનોની વિનંતી છે, જો આ બહેનો કાંઈ મંદિર પાસેથી કચરો હટાવી દો અને આનું બ્યુટિફિકેશનનું કામ કરી દો. ઓકે, કરો. પાકું ને? પાકું કરી દઉં. ત્રીજી વાર આવું ને, એક મિનિટ, તમે પાછા ઓલો ઇન્ટરનેશનલ મુદ્દા લાવો ને, ડ્રગ ને એમાં મારું હાલે નહીં, સમજ્યા? હા, આપણે આની અહીંની વાત કરી. મહારાજ શ્રી, મહારાજ એક શ્લોક બોલી જાઓ. શ્લોક બતા રહ્યો. હા, શ્લોક સમસ્યા બતાતો. સમસ્યા છોડો, શ્લોક સમસ્યા તો પૂરા, એટલે અમારો બધાનું કલ્યાણ કરો. શાંતિ બ્રહ્મ શાંતિ સર્વ ગો શાંતિ રેવ શાંતિ સામા શાંતિ રે દે. ક્યા બાત હે, આ શેના માટે હતો? યે વિશ્વકર્મા કા પૂજન કા બહુત હી મહત્વપૂર્ણ સ્ત્રોત હે. અમારા દર્શકો બધાનું કલ્યાણ થાય દિવાળી દિવસે. અને જેને પતિ પત્ની વચ્ચે ઝઘડા, જેને ગ્રહ શાંતિ કરવાની હોય ને, કેમ? બિલકુલ સાહેબ, વો તો આપની સમસ્યા હો જતા હે. ઘરમાં માથાકૂટ થાય તો ગ્રહ શાંતિ યજ્ઞ કરો. આ હતું ખૂબસૂરત જાલોદના વિશ્વકર્મા મંદિર હતી. ભાઈ ભાઈ.